પ્રથમ અઠવાડિયે તે રૂપિયા 5 ની બચત કરે છે એટલે કે જો પ્રથમ અઠવાડિયે રૂપિયા 5 ની બચત કરે છે ત્યાર પછી તે બીજા અઠવાડિયે જે બચત કરે છે તેમાં 5 રૂપિયા તો બચત કરે છે પણ તે 5 માં પણ વધારો થાય છે કેટલા રૂપિયાનો 1.75 રૂપિયાનો વધારો થાય છે એટલે કે આને આપણે સાઈડ માં રાખીને બીજું સમજીએ કે આપણે આજે 5 રૂપિયા બચાવ્યા કારણ કે તમે બીજા 2 રૂપિયા વધારે બચાવો છો વધારે બચાવો છો એટલે 5 તમે બચાવો છો પણ આજ કરતા કાલના બચતમાં 2 રૂપિયાનો વધારો થાય છે એટલે તમે કાલે 7 રૂપિયા બચાવ્યા હશે એવી રીતે અહીં જો પ્રથમ અઠવાડિયે બચત બરાબર 5 રૂપિયા એટલે પ્રથમ અઠવાડિયે એટલે કે આને કેવો છે આપણે એ બરાબર ત્યાર પછી બચતમાં વધારો થાય છે કે તેનું કેવો છે ડી બરાબર હવે અહીં શું આવે તો તેની બચત 20.75 કેટલા અઠવાડિયે થતી હશે કે કેટલામાં અઠવાડિયે તેની બચત 20.75 રૂપિયા થતી હશે કેટલામાં અઠવાડિયે તેની બચતમાં 20.75 રૂપિયા થતી હશે તો આપણે પહેલા એ નું વર્ગમૂળ લખીશું એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી અહીં એક વાક્ય લખી દે ધારો કે ઉકેલમાં અને આગળ જે દાખલો લખ્યો છે ધારો કે n માં અઠવાડિયે ના અઠવાડિયે વસ્તુ તમે ધારી લો છે કે n માં અઠવાડિયે તેની બચત 20.75 રૂપિયા થતી હશે ને 1 વત્તા 0 17.50
ના છેદ માં 1.75 થશે આટલું બરાબર n. હવે આપણે આવું લખી શકીએ 17.50 છે તેને 1750 ના છેદમાં 100 લખાય કારણ કે પોઈન્ટ પછી કે છે છેદમાં 100 તો એ રીતે 1.75 છે 1.75 એને પણ શું લખાય 175 ના છેદમાં 100 લખાશે આપણે આ જ રકમને એ રીતે લખી શકીએ સાદો આપણે જે થઈ જશે તો 17.50 શું થાય 1750 ના છેદમાં 100 તો 1750 ના છેદમાં 100 અને આખાના છેદમાં શું છે 1.75 એટલે 1.75 શું થાય 175 ના છેદમાં 100 તો 175 ના છેદમાં 100 હવે આ વસ્તુ આપણે ખબર છે કે અંશનો જે છેદ છે તે અહીંયા છેદની સાથે ગુણાકાર આવશે અને જે છેદનો છેદ છે તે અંશમાં જતો રહેશે આ વસ્તુ આપણે ખબર છે તો ઉપર કીધા છે 1750 ગુણાકારમાં 100 કે જશે આ 100 ઉપર જશે તમારે અને છેદમાં 175 છે અને આ 100 ની સાથે નીચે આવશે તો થઈ ગયા 100 આ રીતે આપણે સાબિત થશે ત્યાર પછી 100 અને 100 નો જશે હવે 175 કેટલા 175 અને આ સંખ્યા બી ચડી જાય તો કેટલા આવ્યા n માં જાય n બરાબર 10 એટલે કે આપણે n ની કિંમત અહીંયા 10 લખી છે 10 માં અઠવાડિયે તેની બચત 20.75 રૂપિયા હશે ત્યાંથી n માટે 10 માં અઠવાડિયે તેની બચત 20.75 રૂપિયા હશે ફરી એકવાર સાબિત જોઈ લઈએ પ્રથમ અઠવાડિયે બચત રૂપિયા 5 હતી તો એ બરાબર 5 થયા બીજા અઠવાડિયે બચતમાં વધારો થાય છે કેટલા રૂપિયાનો 1.75 શ્રેણીમાં વધારો થવો કે ઘટાડો થવો એના પર તફાવત ડિટેલ કરી લઈએ છીએ ત્યાર પછી તેની બચતમાં કેટલા અઠવાડિયા 8 રૂપિયા થતા હશે 20.75 રૂપિયા થતા હશે તે આપણે શોધવાનું છે તો ઉપરના પહેલા આપણે જાણી લઈએ ધારો કે n માં અઠવાડિયે તેની બચત 20.75 રૂપિયા થતી હશે n માં અઠવાડિયે એટલે કે એને an બરાબર 20.75 લખી શકાય હવે આપણે an is equal to a plus n minus 1 into b ની સાથે આ સૂત્રને સરખાવીશું તો an ની કિંમત આપણી પાસે છે a ની કિંમત 5 છે n આપણે શોધવાનું છે b ની કિંમત આપણી પાસે છે તો તે લખી હવે આપણે સાદું વાપરીશું તો આ ટેબલનું વેક્ટર છે 5 ના 5 1.75 ગુણાકારમાં n એટલે 1.75 n માઇનસ 1.75 એક સાથે ગુણાકાર કરી શકાય 1.75 આગળ આ 5 અને 1.75 આ છે લખો બરાબર ની ડાબી સાઈડ 20.75 લેવા લેવા વત્તા 5 છે તો આ સાઈડ પાસે માઇનસ 5 થઈ ગયા અને બાદબાકી બરાબર 0 લગાવ્યો છે પોઈન્ટ પર વત્તા આ ઓછા 1.75 બરાબર ના છે તો વત્તા 1.75 બરાબર આ છે શું બાકી રહ્યું 1.75 એમ આ બંનેની બાદબાકી કરતા 15.75 જવાબ આવશે વત્તા 1.75 બરાબર 1.75 એમ આ બંનેનો સરવાળો કર્યો તો કેટલો આવશે 17.50 બરાબર 1.75 એમ હવે એન ને આપણે સૂત્રનો કરતા કરતા એટલે 1.75 છેદમાં જશે હવે આ છેદમાં છે તો બંને જગ્યાએ પોઈન્ટ પોઈન્ટ છે એટલે તમારે છેદમાં 100 લખાય તો એ લખ્યા હવે અહીંયા શું કર્યું આ અંશનો જે છેદ છે છેદમાં આવશે અને છેદનો છેદ અંશમાં જશે 1750 ના ગુણાકારમાં છેદના 100 આવશે અને અહીંયા 175 ના ગુણાકારમાં અંશના 100 આવી જશે 100 અને 100 કેન્સલ થશે 175 એટલે 175 અને આ 100 છે એટલે એની સાથે લખી દીધું થઈ ગયો જવાબ n બરાબર 10 એટલે 10 માં અઠવાડિયે તેની બચત 20.75 રૂપિયા થશે અહીંયા આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે હવે આપણે જ્યારે મળીશું ત્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એક નવા ટોપિકની સાથે ચર્ચા કરીશું
તે પહેલા હું તમને કેટલીક આ રચના લગતી રકમ મોકલી આપીશ પીડીએફ માં, તો એ તમારે દાખલા પ્રેક્ટિસ કરીને મને બતાવવાના છે. જો તમે પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ તમને આના ઉપર ખૂબ ખૂબ મહત્વનું પ્રભુત્વ મેળવી શકશો. અને બીજી વસ્તુ કે આના જીવન દાખલા હશે તો આપણને એ પણ ખબર પડશે કે જો કદાચ બહારનો દાખલો પરીક્ષામાં પૂછે તો મને આવડે છે કે નહીં. રકમમાં બદલાઈ ગયું હશે ફેરફાર, પ્રથમ અઠવાડિયાની બચત 5 ના બદલે 15 રૂપિયા થઈ ગઈ હશે, બીજા અઠવાડિયા બચતમાં અહીંયા 1.75 ના બદલે 2.75 રૂપિયા થઈ ગયો હશે. મતલબ પદ્ધતિ આપણે શીખવાની છે. રકમ આપણે ગમે તે આપે પછી આપણને દાખલો ગણતા આવડવું જોઈએ. તો આવી જ હું રકમો જે બદલેલી રકમો છે તેનું તમને મોકલી આપીશ, તો તમે પ્રેક્ટિસ કરજો. આવડશે, નહીં આવડે તો આપણે સોલ્યુશન લાવીશું. થેન્ક યુ.